वडोदरा शहर में ऑटो रिक्शा सीएनजी रिफिलिंग माटेना फक्त त्रण सेंटरों कारण रिक्शा चालकों ने पड़ती हालाकीओ अने रिफिलिंग सेंटरों पर चलावाती मनमानीओ सामे आम आदमी पार्टी द्वारा गांधीनगर गृह खाते धरना योजता आम आदमी पार्टी पदाधिकारी अने कार्यकरों ने रावपुरा पुलिस द्वारा अटकायत करवामां आवी हती। शहर में मात्र त्रण स्थळोए ऑटो रिक्शा माटेना ईंधण गैस रिफिलिंग की व्यवस्था है ज्यां पूरता प्रेशर थी तेओने ईंधण गैस मळतुं नथी, साथे ज तेओने लांबा समय सुधी राह पण जोवी पड़ती होय छे। ईंधण गैस स्टेशनोना संचालकों द्वारा मनमानी करवामां आवती होवानी बाबतोने लई सरकार द्वारा योग्य निर्णय लेवामां आवे तेवी मांग साथे आम आदमी पार्टी द्वारा उपप्रमुख हेमलभाई पाटणी आगेवानी हेठळ गांधीनगर गृह खाते धरना प्रदर्शन योजवामां आव्या हता के ज्यां आम आदमी पार्टीना केटलाक पदाधिकारीओ द्वारा मास्क न पहेर्या होय तथा नाक नीचे ने चेहरा नीचे मास्क पहेरेलाना दृश्यो सर्जाया हता। त्यारबाद सरकारनी नीतिओ सामे आम आदमी पार्टीना पदाधिकारीओ कार्यकरो द्वारा सूत्रोच्चार कराता रावपुरा पोलीस द्वारा तेओनी अटकायत करवामां आवी हती अने रावपुरा पोलीस मथके लई जवामां आव्या हता। आजे वडोदरा शहर आम आदमी पार्टी द्वारा रिक्षा चालक भाईओ ने साथे लईने गांधीनगर गृह पर धरना आयोजन करवामां आव्युं छे के गत सोमवार दिवसे जे रिक्षा चालक भाईओ अने सीएनजी थी वपराती तमाम गाड़ियों ने जे गैस ईंधण ने लईने एमनी आजीविका न चाले एवी तकलीफ पड़ी रही छे। कलेक्टर श्रीने आवेदन पत्र आप्या होवा छतां आजे 12 दिवस सुधी ए लोकोनो प्रश्ननुं कोई प्रकारनुं समाधान नथी थयुं। अमे समाधान साथे एमने रिक्वेस्ट करी के आ प्रकारना रिक्षा चालक भाईओ गैस ईंधणथी पड़ती तकलीफो दूर करी शकाशे, पण आजे वडोदरा शहेरना 1,00,000 परिवारनो प्रश्न જ્યારે એમના કોરોના કાળમાં એમની ઘર પરિવારની હાલત બહુ ખરાબ હતી, હમણાં થોડું થોડું માંડ એ લોકોનું આજીવિકા ચાલુ થઈ અને ગેસ ઈંધણ જ્યાં સુધી ટેસ્ટિંગ એટલે કે બોટલ ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી એ લોકોને ગેસ આપવામાં નહીં આવે, અને આજે જે ટેસ્ટિંગ કરવા માટે 6 મહિના 8 મહિનાનું વેઇટિંગ આપે છે એ વેઇટિંગમાં જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી એ લોકોને ગેસ નહીં આપે એટલે એમની આજીવિકા ખોરવાઈ રહી છે। બીજો મુદ્દો એવો છે કે જે ટેસ્ટિંગ માટેના સેન્ટર વડોદરા શહેરમાં ફક્ત 3 જ છે, તો એ સેન્ટરની અમે વધારવાની માંગણી કરી છે અને ટેસ્ટિંગ ફક્ત 25-30 થાય છે એટલે 100 જણના પણ દિવસમાં ટેસ્ટિંગ થતા નથી, જ્યારે 70,000 રિક્ષા ચાલકો વડોદરા શહેરમાં હોય અને રોજના જો 70-80 ટેસ્ટિંગ થતા હોય તો ક્યાં સુધી આ 70,000નું ટેસ્ટિંગ થશે અને એ લોકોની આજીવિકા ચાલુ થશે, એ લોકોને ગેસ મળશે? એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારવામાં આવે, ટેસ્ટિંગની માત્રા વધારવામાં આવે અને આડેધડ જે અત્યારે ભાવ લઈ રહ્યા છે એ ભાવ પર અંકુશ રાખવામાં આવે અને સરકાર તરફથી એક ભાવ ઓફિશિયલી ડિક્લેર કરવામાં આવે અને એનું બકાયદા બિલ આપવામાં આવે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે। અને એ આજે 12 દિવસથી જે સોલ્વ નથી થયું તેના અનુસંધાનમાં આજે અમે ધરનાનું રિક્ષા ચાલકો ભાઈઓ સાથે આંદોલનનું આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા। આજ સુધીમાં આજે જો આ ધરનામાં કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આશ્ચર્યજનક પ્રોગ્રામ આપવામાં આવશે। અત્યારે 3 સેન્ટર છે, 3-3 જગ્યા પર અલગ અલગ લેવામાં આવે છે, કોઈ જગ્યા પર 800 છે, કોઈ જગ્યા પર 1500 છે, કોઈ જગ્યા પર 2500 છે, કોઈ એક ફિક્સ રેટ નથી। એટલે સરકાર જોડે મારી માંગ છે કે એક ફિક્સ રેટ આપવામાં આવે અને એનું બકાયદા બિલ આપવામાં આવે। હેમલ પાડ ઉર્ફે ભગતસિંહ, વડોદરા શહેર આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।